આદિત્ય L1 મિશન। હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો સૂર્યની જન્મ ક્યાંથી થયો ઉપરાંત સૂર્યના એક અનુભવો પણ આપણે શેર કરીશું। સૂર્ય ધરતીની સાથે જન્મ્યો કે પછી સૂર્ય એ હાઇડ્રોજનના ઘનિષ્ઠ અને ગાઢ વાદળોથી બનેલો ગેસનો વિશાળ ગોળો છે। લગભગ 450 કરોડ વર્ષ પહેલાં બ્રહ્માંડમાં ગેસ અને ધૂળના વાદળો હતા। આ ધૂળના વાદળોથી દૂર એક તારો હતો। ઓછી ઊર્જાના કારણે આ તારામાં ભયંકર વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટથી જબરદસ્ત ગરમી અને દબાણ પેદા થયું હતું, જેના કારણે આ ધૂળના કણો મોટી ઉલ્કાઓમાં ફેરવાઈ ગયા હતા। તો વાદળોમાં હાજર કિરણોત્સર્ગી પદાર્થમાં ગુરુત્વાકર્ષણ પણ સર્જાઈ ગયું હતું। આ ગુરુત્વાકર્ષણને કારણે એક જગ્યાએ હાઇડ્રોજનના કણો જમા થવા લાગ્યા અને ભયંકર વિસ્ફોટ થયો, જેના કારણે સૂર્યની રચના થઈ। સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે અન્ય એસ્ટરોઇડ એની આસપાસ ફરવા લાગ્યા। એમને એકબીજા સાથે અથડામણને કારણે જ સૂર્યમંડળ, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જેવા ગ્રહોની રચના થઈ હતી। પૃથ્વી અને સૂર્યનો જન્મ લગભગ એક સાથે જ થયો હોય તેવું કહેવામાં આવે છે। હવે સૂર્યમાં 13 લાખ ધરતી સમાઈ શકે તેટલો મોટો છે આ સૂર્ય। સૂર્ય એ સૌરમંડળનો સૌથી મોટો તારો છે। એ સૌરમંડળની સૌથી મોટી અને ભારે વસ્તુ છે। એને આ રીતે વિચારો કે સૂર્યનું દળ પૃથ્વીના માસ કરતાં 3.3 લાખ ગણો વધારે છે। સૂર્યનો વ્યાસ ધરતીના વ્યાસ કરતાં 109 ગણો વધારે છે। એ એટલો વિશાળ છે કે એમાં 1.3 મિલિયન પૃથ્વી અને બાકીના ગ્રહો 600 વખત સમાવી શકે છે। સમગ્ર સૂર્યમંડળની 99.8% દ્રવ્ય એકલા સૂર્યમાં છે। અન્ય તમામ ગ્રહોની બાબત 0.2% જેટલી છે। એના વિશાળ સમૂહને કારણે સૂર્ય ગુરુત્વાકર્ષણ દ્વારા સૂર્યમંડળના બાકીના ગ્રહોને પોતાની તરફ ખેંચે છે, જેના કારણે પૃથ્વી સહિત અન્ય ગ્રહો ઉપરાંત 12 વામન ઉપગ્રહો, એસ્ટરોઇડ્સ અને ધૂમકેતુઓ સહિત 170 ચંદ્ર ખાસ પ્રણાલીમાં ફરે છે। જો સૂર્યમાં ગુરુત્વાકર્ષણ ન હોત તો આ બધા ગ્રહો ઉપરાંત ચંદ્રો, એસ્ટરોઇડ અને ધૂમકેતુઓ સૂર્યમંડળથી દૂર ખસી જાત અને ઊંડા અવકાશમાં ક્યાંક અદૃશ્ય થઈ જાત। ત્યારે બીજી તરફ હાઇડ્રોજન અને હિલિયમથી બનેલો છે આ સૂર્ય। સૂર્ય આ મુખ્ય 3 વસ્તુથી બનેલો છે, હાઇડ્રોજન 91%, હિલિયમ 8.9% અને ભારે તત્વ 0.1% બનેલો છે। અહીં ભારે તત્વોનો અર્થ ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન, મેગ્નેશિયમ, નિયોન, આયન અને સલ્ફર થાય છે। સૂર્યના આંતરિક ભાગમાં ઉચ્ચ ગુરુત્વાકર્ષણને કારણે હાઇડ્રોજનના પરમાણુઓ એકસાથે ભેગા થઈને હિલિયમ બનાવે છે। ત્યારે બીજી તરફ સૂર્યના મુખ્ય ભાગનું તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ અથવા તો 27 મિલિયન ડિગ્રી ફેરનહીટ છે। એમાં સોલિડ, લિક્વિડ, ગેસ અને પ્લાઝમાનો સમાવેશ થાય છે। ખૂબ ઊંચા તાપમાનને કારણે અહીંના તમામ પદાર્થો ગેસના રૂપમાં હોય છે, જેને પ્લાઝમા પણ કહેવામાં આવે છે। હવે મિત્રો અગત્યની વાત કરીએ તો ત્યાં 10 સેકન્ડે 1 લાખ કરોડ પરમાણુ બોમ્બ જેટલા વિસ્ફોટ પણ થાય છે। સૂર્યની અંદર એટલે કે કોરમાં ન્યુક્લિયર ફ્યુઝન થાય છે। એનો અર્થ એ છે કે અહીં 2 હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે મળીને હિલિયમ પરમાણુ બનાવે છે। 2 હાઇડ્રોજન પર પ્રોટોન એટલે કે પ્લસ ચાર્જ હોય છે, તેથી તે એકબીજાથી દૂર ધકેલાય છે। એમને એકબીજા સાથે જોડવા ઘણી ઊર્જાની જરૂર પડે છે, જે સૂર્યમાં વધુ ગ્રેવિટીના કારણે શક્ય છે। હવે 2 હાઇડ્રોજન જોડાતાની સાથે જ ઘણી બધી ઊર્જા થાય છે। આ દરમિયાન ફોટોનના સ્વરૂપમાં નીકળતી એનર્જીમાંથી પદાર્થ નીકળે છે। ત્યારે બીજી તરફ સૂર્યમાં 10 સેકન્ડે 600 મિલિયન ટન હાઇડ્રોજન હિલિયમમાં ફેરવાય છે। એના કારણે અહીં 4 મિલિયન ટન મેટર 10 સેકન્ડે એનર્જીમાં ફેરવાય છે। એટલે કે આટલી ઊર્જા 1 લાખ કરોડ પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલી હોય છે। તો મિત્રો આ હતી સૂર્યની રહસ્યમય જાણકારી। આશા છે કે આ વિડીયો પસંદ આવી હશે। વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો ફરીથી નવું જ્ઞાન લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।